હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ટિંડોરાનો સંભારો. તો બે અલગ નવી રીતે આ સંભારો તૈયાર કરીશું, જેમાં આપણે ટિંડોરાનો મેથિયો સંભારો અને સાથે લોટવાળો સંભારો બનાવીશું. આ સંભારો બનાવવામાં 5-10 જ મિનિટનો સમય લાગશે અને સ્વાદ એટલો સરસ થશે કે તમે એકવાર બનાવશો તો રોજ બનાવવાનું મન થશે. ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી ટિંડોરાના સંભારા. રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે સૌથી પહેલા બે નવી રીતે ટિંડોરાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ટિંડોરા લીધા છે. ટિંડોરા એકદમ સરસ કૂણા અને તાજા સંભારા માટે લેશો તો સંભારો એકદમ સરસ બનશે. ટિંડોરાને સારી રીતે ધોઈને સાફ કરી લેવાના અને આ રીતે ટિંડોરાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી અને આપણે ગોળ ચિપ્સમાં ટિંડોરાને કટ કરી લેશું. તો ટિંડોરાની તમે જે ચિપ્સ બનાવો એ વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતે રાખવાની. અહીંયા તમારે લાંબી ચીરીઓ કરવી હોય તો તમે એમ પણ ટિંડોરાને સમારી શકો છો. અહીંયા જો ટિંડોરા સમારતા સમયે લાલ નીકળે તો તમારે એ ટિંડોરાનો ઉપયોગ સંભારામાં નહીં કરવાનો. તો અહીંયા આપણે આ રીતે બધા ટિંડોરાને સરસ સમારી લેશું. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા ટિંડોરાને સમારી લીધા છે. હવે આપણે આ ટિંડોરામાંથી બે રીતે સંભારો બનાવવાના છીએ. તો જે ટિંડોરાના આપણે સમારીને લીધા છે એને બે ભાગમાં આ રીતે ડિવાઈડ કરી દેશું. તો એક ભાગમાંથી આપણે મેથિયા ટિંડોરા બનાવીશું અને બીજા ભાગનો આપણે લોટવાળો સંભારો બનાવીશું. તો પહેલાં આપણે લોટવાળો સંભારો બનાવી લઈએ. લોટવાળો સંભારો બનાવવા માટે આપણે એક પેનમાં 1/2 કપ જેટલો ચણાનો લોટ શેકી લેશું. તો અહીંયા પેનમાં લોટને ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટને શેકવાનો છે. લોટનો હલકો કલર ચેન્જ થાય અને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકી લેવાનો. તો 2-3 જ મિનિટમાં એકદમ સરસ આપણો લોટ શેકાઈ જશે. અહીંયા સરસ લોટને શેકાવાની સુગંધ પણ આવવા માંડી છે અને તમે જોઈ શકો છો લોટનો એકદમ લાઇટ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને શેકેલા લોટને એક પ્લેટમાં લઈ લેશું જેથી એ વધારે ના શેકાઈ જાય. તો અહીંયા મેં લોટને એક પ્લેટમાં લઈ લીધો છે અને હવે આપણે ફરી પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તો તેલ એકદમ સરસ ગરમ થાય એટલે આપણે 1/2 ચમચી જેટલી અથવા તો 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દેશું. રાઈની સાથે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. તમારે અહીંયા થોડું જીરું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય, હું નથી ઉમેરતી. સાથે આપણે 2 મીડિયમ સાઈઝના તીખા લીલા મરચા ઉમેરીશું. અહીંયા તીખાશ માટે આપણે લાલ મરચું નહીં ઉમેરીએ, તો લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. થોડા મરચા થાય એટલે ટિંડોરા ઉમેરી આને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે હવે આમાં 1/2 ચમચી જેટલું નમક અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું અને સાથે 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ટિંડોરા જે છે એ તેલ સાથે અને મસાલા સાથે મિક્સ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણે આમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેશું. પાણી થોડું ઉમેરીશું એટલે ટિંડોરા એકદમ જલ્દીથી સરસ સોફ્ટ થઈ જશે. હવે એકદમ સરસ બધું પાણી એબ્ઝોર્બ થાય અને ટિંડોરા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં અહીંયા ટિંડોરાને 5 મિનિટ માટે થવા દીધા હતા. હવે તમે જોઈ શકો છો આમાં બિલકુલ ઓછું પાણી છે અને ટિંડોરા પણ થોડા થોડા સરસ સોફ્ટ થઈ ગયા છે. આ રીતે સરસ ટિંડોરા ચડી જાય પછી આપણે આમાં જે શેકેલો લોટ છે એને ઉમેરવાનો છે. તો આ રીતે આપણે લોટને ઉમેરી દેશું અને જો તમને એવું લાગે કે બહુ જ મિશ્રણ ડ્રાય છે તો તમે 1/2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો. એકદમ સારી રીતે આપણે લોટને ટિંડોરા સાથે મિક્સ કરી લેશું અને આપણો લોટ શેકેલો છે તો આને કૂક થતાં બહુ જ ઓછો સમય લાગશે. આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે 1-2 મિનિટ માટે આને થવા દેવાનું અને 1-2 મિનિટ પછી આ સંભારો ખાવા માટે બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો સંભારો બન્યો છે. બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગી છે. તો આ સંભારાને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ટિંડોરાનો મેથિયો સંભારો બનાવીશું. ટિંડોરાનો મેથિયો સંભારો બનાવવા માટે અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલો અચાર મસાલો લીધો છે, જે આપણે અથાણાનો મસાલો હોય એ લીધો છે. એની સાથે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું અને એને આપણે ટિંડોરા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું.
તો આ જે કાચા ટિંડોરા અચાર મસાલા સાથે મિક્સ થયેલા હોય એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. જો તમે ક્યારેય આ રીતે મેથિયા ટિંડોરા ના બનાવ્યા હોય તો તમે આ રીતે આ ટિંડોરાની રેસીપી જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે અને આપણા બંને સંભારા ખાવા માટે બિલકુલ તૈયાર છે. તો 100% જમવાનો સ્વાદ વધારે અને બનાવવામાં 5-10 મિનિટનો સમય લાગે એવા આપણા મેથિયા ટિંડોરા અને ચણાના લોટવાળો ટિંડોરાનો સંભારો બિલકુલ તૈયાર છે. તો તમે આ રીતે આ ટિંડોરાના સંભારાની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.